નમસ્તે મિત્રો, જય માતાજી અને જય મુરલીધર. આજના વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ વાડીએ. બધી વાડીનું કામ છે આજે. હવે જન્માષ્ટમી વહી ગઈ એટલે પાછા ડ્યુટી ઉપર આવી ગયા છે અને કાંક વાડ નીંદવાનું ચાલુ છે. આપણે જોઈ શકો છો, હમણાં વાડ બાજુ જવું છે. કાંક થોડીક માલ ખાતું જાહેર આવ્યું છે, કાંક એક સા તલનો કર્યો છે. ખિસકોલા બહુ આવે છે, બીજું બધું નુકસાન ન કરે એટલે આપણે ઘઉં ઉડાડી દે. આમાં મકાઈ આવી છે, ઉગી ગઈ છે એટલે ખોતરે છે બહુ એટલે છે ને. જે એક બબે પાંદડે થઈ છે એટલે ખિસકોલા ખોતરી નાખે. એને ભૂખ લાગે એટલે ખાવા જ જોઈએ ને. એટલે વિજાભાઈને કીધું કે થોડાક તમે ઘઉં ઉડાડી દો એટલે હું અરે પાડે પાડે ઘઉં ઉડાડી દે ને. એટલે ખિસકોલા આમાં મથે, અંદર ખેતરમાં જાય નહીં. મૂળ તો એને પેટ ભરવાનું કામ હોય એટલે ઘઉં ખાય લે એટલે અંદર જવું ન પડે. ઝાડવા ઉપર ક્યાંક ને ક્યાંક એના માળખા હોય એટલે આ ઝાડવા ઉપર ઉતરીને સીધા ખેતરમાં જાય ખાવા. ખેતરમાં ખાવા જાય એટલે તરત એને ઓલું ઉગતું હોય દેખાય. એના કરતા કીધું કે થોડા ઘઉં ઉડાડી દઉં એટલે નુકસાન ન કરે. આપણે આ મકાઈ ઉગી જાય અરે જનાવરને ખાવા જોઈએ માણસ. હાલ્યા દઈ છીએ વાડમાં, વાડ નીંદવાનું ચાલુ છે. પછી આપણી કેળ છે, સિકુડી છે. કારણ કે એમ તો કાલ થોડુંક નીંદું હતું, જોઈ શકો છો ચાલુ જ છે. કાલનું દાંતળું અહીં પીડ્યું છે આપણું. આપણે વાડ લીધી છે પાકડી એટલે હવે મોટી ઉંમરના હોય એવું લાગતું છે. પણ આ જે વાડના પાન છે ને આવડા આપણને લાગ્યા બ્લેડ ઘડી બી જાય શાખા ઘડી. કારણ કે કરક્રિયા હોય જા આમ ફસ જરા બી જાય આપણે જોઈ શકો છો. એટલે ના આમાં માથા મળે નહીં, ઘણા એવું માથા હેલ્મેટ પહેરી દે આમાં ખાતર નાખવાનું થાય એટલે થોડું નીંદી નાખ્યું એટલે તે જાય ચોખ્ખું. આપણને લાગે નહીં જરા માત્રા વાડી બહુ મોટો નીકળ્યો લીંદી નાખ્યો એટલે હવે પછી ખડતો થાય નહીં. શિયાળી થાય એટલે બધા શિયાળામાં ખાવા આવી જવાની. આપણી પાછું જોઈ શકો છો. હા આ બધી આમ હસ્તીની જે કાતર દીકડો મળી ગઈ છે એ બધું કાતર બંધાણું છે. એ બહુ કઈ જાણ્યું નથી, બીજું તો ખૂટવાનું ચાલુ જ છે. આપણે જે સમાહે વિડીયો મૂક્યો હતો ને ઓલરેડી મૂકેલો જ છે. શેરડી કઈ રીતે વાવતા આપણે આપણે ગામડાની જૂની પદ્ધતિથી વાવી છે. બત્રીની જાળી વાવી છે એટલે અંદર પાળા ચડી જાય. ભાદરવામાં શેરડી હારી વધી. નીંદવાનું ચાલુ હતું તો આ સીબડાનો વેલો આવ્યો. હવે કડવા હોય કે મીઠા હોય તો આપણે ખાઈને ખબર પાડવી છે ને.
લેટર પટર આવે અને ચક્ષી પડા કે આપણને નામ નથી આવડતું. ના 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 હા ને બધા એ તોડીને ખાય જ લેવી એટલે ખબર પડી જાય. આવી જાય ફીબડા ખાવા. કડવું નથી ભાઈ, છે મીઠું. જૂનો વાડ બહુ મૂક્યો ત્યારે ચોમાસામાં. આ બધા રહ્યા ને આ બધા આ બધા હાંઠા બની જાય છે. મેન રાડે છે ત્યારે વાવીને તરત ફૂટું હોય. પછી એમાંથી એકમાંથી કેટલા ફૂટ્યા? એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બીજ એક આંખમાંથી આ નાખ કહેવાય. આટલું કટકું કરીને વાવવાનું હોય અહીંથી. આટલું એક આંખમાંથી દસ રાડા નીકળ્યા એટલે જે વાવ એનો દસ ગણો રિટર્ન આવે. જોઈ શકો છો ખડ થોડુંક છે, નીંદી નાખ્યું આજે વાંહ પીડ્યા છે એટલે આ છૂટકોન મકાઈ દોડા વાહન રાહ કર્યા કર્યા રાખવાના. હા એના ઘણા આનું ઓલું બનાવે, જ્યુસ બનાવે. આપણી પાસે એની પૂરી માહિતી નથી એટલે આપણે કાંઈ એની માહિતી આપતા નથી. આની ઉપર આજે આપણે દોડાને મૂછ્યું કેવી ને, આ મૂછી ઉપર ને આ સમરા ઉપર આ બે કાપી લો ને તો દાણા ન ચડે. અને મકાઈનું નર કહેવાય તો આમાં થૂલી આવે. આ થૂલી છે, એ થૂલી પવનની આની યારે ફટકાય. જે કેમ અત્યારે પવન આવે છે એટલે પવનની થૂલી ખરીને બધી આની યાર ફટકાય. આ થૂલી રહી નહીં પછી એ થૂલી આની યાર ફટકાણ નાખી ખરી ના અહીંયા નીચે ખરે એટલે અહીંયા બધા આ દાણા બી જાય. આ દોડાનું આ સમરું ન કાપી પણ આ ઉપર સમરું કાપી નાખ્યું ને એમાં દાણા ન ચડે. ત્યારે આપણે આને કાપી નાખ્યું ને આ મકાઈનું દ્વિદળી વનસ્પતિ એકદળી કહેવાય, દ્વિદળી ન કહેવાય. એકદળી વનસ્પતિને